स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षि कृपा सकल सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायनमुनि वरनिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरान्नाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायण भगवाननि શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની બધા ભક્તોને હેત હેતથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્ર સાગર ગ્રંથની અંદર પૂર અગિયારમું અને તરંગ છ એમાં છેલ્લે કથા લખે છે ભગવાન શ્રી શ્રીહરિ જોડિયા ગામમાં છે અને જોડિયા ગામના જે ભક્તો છે એને ભગવાન શ્રીહરી પાસેથી વર્તમાન ધારીને અગિયાર નિયમોને ખૂબ સારી રીતે વિચાર્યા છે અગિયાર નિયમો જે નિર્વિકલ્પ ઉત્તમ અતિમાં છે એ જે અગિયાર નિયમો આવે છે એને ધીરતાથી એ ભક્તોએ ધાર્યા છે ત્યારબાદ આગળની કથા અહીં આગળ સ્વામી લખે છે મુક્તમણી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર અગિયારમું અને તરંગ श्री हरि से कहत भये ही पुर के हरिजन जे हा। बहुत दिन कच्छ देश में टके अब तू मते हा। हालार देश ही काठियावाड़ ही जो ગુજરાત અંજાર ગામના ભક્તોએ વર્તમાન ધાર્યા હતા ત્યાંથી મારા તુના ગામ ગયા છે ત્યાંથી જોડિયા ગામ આવ્યા છે જોડિયા ગામના હરિભક્તોએ શ્રી કહ્યું મહારાજ આપ આ વખતે કચ્છ દેશમાં બહુ ટકી ગયા હાલાર સોરઠ કાઠિયાવાડ ઝાલાવાડ અને ગુજરાત એ બધા દેશો કરતા આપને કચ્છ પ્રદેશ ગનો ગમી ગયો છે જોડિયા હાલારમાં આવ્યો એટલે કચ્છથી મહારાજ જોડિયા પધારેલા છે અંજારની અંદર જે અગિયાર નિયમોની વાત આપણે કરી સ્મૃતિ વસાતું જોડિયા બોલ્યો પણ એ અંજારની અંદર હતું આવે જોડીયા ગામમાં મહારાજ જ્યાં પહોંચ્યા છે ત્યાંના ભક્તો કે છે પ્રભુ તમે કચ્છમાં આ વખતે બહુ રોકાણા કચ્છ તમને બહુ ગમી ગયો બીજા દેશમાં નથી અને કચ્છમાં ગણું રહ્યા તેનું શું કારણ છે બીજા દેશમાં રહેનારા હરિભક્તો પણ આવું જ કહે છે બીજા દેશો કરતા આપે કચ્છ દેશને પુણ્યશાળી કરી દીધો છે બીજા જે જે દેશમાં હરિભક્તો રહે છે તે આપનું રટન કરતા રહે છે કચ્છ તમને મહારાજ બહુ વાલો છે તમે બીજા દેશોની અંદર જાજુ રહેતા નથી એમ બધાય દેશના હરિભક્તો વાતો કરે છે દેશ એટલે બે નદી વચ્ચેનો પ્રદેશ આપણે આજે પણ હવે ધીરે ધીરે તો આવે તો અમેરિકા ને ભારત દેશ હવે પ્રદેશ તરીકે ઓળખાતું થઈ ગયું કાઠિયાવાડ પ્રદેશ સોરઠ પ્રદેશ પણ એ જે પ્રદેશો છે એને આ જમાનાની અંદર દેશ તરીકે ઓળખતા કાનમ દેશ વાકડ દેશ સૌરાષ્ટ્ર દેશ મહારાજ તમે બીજે કોઈ જગ્યાએ રોકાતા નથી જાજુ કચ્છમાં રોકાવ છો આનું શું કારણ છે ત્યારે શ્રી હરિએ તે ભક્તોને કહ્યું સાંભળો કચ્છ દેશમાં પ્રજાને બીજો કાંઈ ઉપદ્રવ નથી બીજા દેશોમાં તો ભારે ઉપદ્રવ થયા કરે છે વારંવાર લશ્કર ચડી આવે છે લશ્કરને લીધે પ્રજાને કે રાજાને કોઈને સુખ શાંતિ નથી એક એકને પકડીને મારે છે અને જે કાઠીઓ સત્સંગી નથી થયા તેઓ બધા મેલીકાર કરે છે ધાડું પાડે છે ગામે ગામના માણસોને મારે છે લૂંટી લે છે લગારી દયા રાખતા નથી વારંવાર ગાયો ભેંસો બળદોને લઈ જાય છે બીજા દેશોમાં ઉપદ્રવ ઘણો છે લૂટફાટ ઘણી છે અને જે લોકો સમાજની અંદર લૂટફાટ કરવાવાળા હોય એ પછી ગમે તે જ્ઞાતિ હોય પરંતુ એમના દ્વારા લૂંટફાટ થતા આ કચ્છ સિવાયના બીજા દેશોમાં કલહ વધારે રહે છે પલક નહીં શાંતિ ઓર દેસા रात दिन हम देखत कलेशा हेखत कलेश कलेशतिहासवि दरे वे कललेश तिहाम किसवि दरे वे कलेशतिहा पग न देवे कले सिहा हम पग न देव બીજા દેશોમાં તો એક પલકવાર પણ શાંતિ નથી રાત અને દિવસ ક્લેશ જ હોય એવું અમે દેખીએ છીએ જ્યાં ક્લેશ હોય ત્યાં અમે કઈ રીતે રહીએ અમે તો જ્યાં ક્લેશ હોય ત્યાં પગ પણ મૂકીએ નહીં શ્રીજી મહારાજને જે જગ્યાએ ક્લેશ છે ત્યાં ભગવાનને ગમતું નથી આપણા હૃદયની અંદર પણ ક્લેશ ન જોઈએ આપણા પરિવારની અંદર પણ ક્લેશ ન જોઈએ સુખેથી જ્યાં રહીએ ત્યાં સુખેથી ભગવાન ભજાય એવી રીતે રહેવું એ શ્રીજી મહારાજનો અભિપ્રાય છે કહેતા ક્લેશ હોય ત્યાં મહારાજને નથી ગમતો આનો અર્થ એ થાય છે કે આપણા જીવનની અંદર આપણા સ્વભાવોથી આપણું હૃદય ક્લેશવાળું ના થવું જોઈએ જ્યાં દેશ શાંત હોય જ્યાં કાળ સારો હોય જ્યાં પ્રદેશ સારો હોય જ્યાં સંગ સારો હોય ત્યાં સુખેથી ભગવાન ભજી લેવા જોઈએ જ્યાં પણ આપણને સુખેથી આપણે ભગવાન ભજી શકીએ એવો સંગ પ્રાપ્ત થયેલો હોય જ્યાં એવો દેશ પ્રાપ્ત થયેલો હોય જ્યાં એવું સ્થાન પ્રાપ્ત થયેલું હોય ત્યાં ભગવાન ભજી લેવા જોઈએ સદ્ગુરુ ગુનાતીતાન સ્વામી કે સુખપાલમાં કરી મુક્યું છે સ્વામી વાતોમાં છે બેહીને પ્રભુ ભજાય એવું કરી મૂક્યું છે સ્વામી કે આવે તો તમે ખોતરીને ઉભા કરો તો દુઃખ છે નહી તો દુઃખ છે જ નહીં આવા શ્રીજી મહારાજ આવો દિવ્ય સત્સંગ આવા દિવ્ય શાસ્ત્રો આનાથી વિશેષ મહારાજ આપણી ઉપર શું કૃપા કરશે સવાર સાંજ નિત્ય કથા વાર્તાનો આપણને રોજનો ડોઝ મળે રોજની દવા મળે આત્માનું પોષણ આટલું મળે આજે કોઈ પણ આપણા મંદિરોના દર્શન કરવા હોય લાઈવની અંદર આરતીના દર્શન કરવા હોય ઠાકોરજીના દર્શન કરવા હોય બધાના દર્શન આજે આપણે પ્રેમથી કરી શકીએ ઘેર બેઠા આનાથી વધારે સુખપાલ કયો હોય પણ તમને ખબર છે કોઈ પણ મકાન હોય ને તો મકાનની અંદર ટોયલેટનો પાર્ટ પણ હોય ગટરો પણ જતી હોય મકાનની અંદર પ્રવેશ કરે છે બધાય તો એ મકાનની અંદર જ બેઝમેન્ટોની અંદર જાઓ જ્યાં ન્યૂજર્સી જેવા સ્ટેટો હોય જેમાં બેઝમેન્ટ હોય નીચે જાવ એટલે બધી પાઇપો જતી જ હોય એ પાઇપો કઈ પાણીની જ જતી હોય ગટરની પણ જતી હોય ગટરની પણ જતી હોય આટલું આ પવિત્ર મંદિર છે ભગવાન ભજાય છે આની અંદર બાથરૂમ ટોયલેટની પાઇપો પણ જતી જ હોય ભગવાનનો ભક્ત ભગવાનના દર્શન કરે કથા વાર્તા સાંભળે મંદિરમાં બેહીન ભજન કરે તો સુખ આવે પણ ટોયલેટની પાઇપ પાઈ જઈને ખોતરે તો તો હું થાય મને કો પછી કે મંદિર ગયો તો અને મને ગંધાયું ભાઈ મંદિરમાં ગંધાય એવું નથી વૃત્તિમાં ગંધ છે સુખપાલમાં બેહીને પ્રભુ ભજી લ્યો એવું મહારાજે કર્યું છે પરંતુ જીવની ગંગા વૃત્તિ શ્રીજી મહારાજનો આપેલો દિવ્ય સત્સંગ અલૌકિક માહોલ એની અંદર પણ એને અલૌકિકતા ટકવા દેતો નથી

સત્સંગની અંદર કઈ ઓછી ઉપાધિઓ હતી કેટલી ઉપાધિઓ હતી મહારાજ વખતે સદગુરુ ગુનાદિતાનંદ સ્વામી કે ગોપાલ સ્વામીને ઓછી ઉપાધિઓ હતી કેટલી ઉપાધિઓ હતી એ ટાઈમે પરંતુ એ પરમહંસો સદાય ભગવાનમાં જ ડૂબેલા રહેતા ભગવાનના ભક્તોને શું ઓછી ઉપાધિઓ હતી નાત બારા રહેવું ગામ બારા રહેવું નાત ભેગા જમવા બહે નહીં કેટલી ઉપાધિ હતી પણ એ અંતરમાં ભગવાનને ધારીને સત્પુરુષોનો સંગ કરીન ભગવાનમાં જોડાયેલા રહેતા એટલે એની ભેગા ભગવાન રહેતા ભગવાન કોઈ વ્યક્તિની કોઈ સ્થાનની મિલકત નથી ભગવાન એ કોઈ વ્યક્તિની મિલકત નથી ભગવાન એ કોઈ સ્થાનની મિલકત નથી ભગવાન એ તો જેને ચાહે એની એ મિલકત છે જે એની મિલકત થાય એની મિલકત ભગવાન થાય અને ભગવાન જ્યારે હૃદયમાં રહેવા લાગે ત્યારે ક્લેશ માત્રનો નિવેડો આવી જાય અંતરનો ક્લેશ અંદરનો ક્લેશ એનો નિવેડો આવી જાય દુનિયાના ક્લેશને કદાચ પહોંચી શકાય કે ન પણ પહોંચી શકાય પણ અંદરના ક્લેશનો નિવેડો આવી જાય આજે કેટલા બધા દેશના એવા ઈમાનદાર નેતાઓ હોય છે કે જે લોકો દેશ માટે રાષ્ટ્ર માટે પોતાનું બલિદાન સંપૂર્ણ ખપાવી દે એવા રાજકીય સાધુ પુરુષો રાષ્ટ્રમાં બેઠેલા છે એ લોકો શાંતિને ઈચ્છે છે દેશને શાંતિ દેશમાં શાંતિ જળવાઈ રહે એવું ઈચ્છે છે પણ શું એના બધી જ ઈચ્છાઓ અને એના સમર્પણને બધા સમજી શકે છે એ ગમે એટલું દેશને સુખી કરવા ઈચ્છતા હોય એવું નહીં ભારત દેશ ઘણા બધા દેશોમાં એવા હશે રાજકીય પુરુષો તો એ દેશની અંદર બધી જ રીતે પ્રજાને બધી જ રીતે સુખી કરવા ઈચ્છતા હોય પોતાનું સર્વસ્વ મિટાવી દેવા ઈચ્છતા હોય છતાં પણ શું એ કરવા માગે છતાં પણ શાંતિ રહે છે નથી રહેતી બહાર તો ક્લેશ કારણ કે એવા પાંચ તત્વો ઊભા થાય તો એ તો ક્લેશ ક્લેશવાળું વાળું વાતાવરણ કરી જ શકે છે પરંતુ જે લોકોનું સંપૂર્ણ સમર્પણ દેશ માટેનું છે એવા રાજકીય સાધુ પુરુષોને અંતરની અંદર દુઃખ થાય કે આ કાર્ય કરીએ છીએ એને આ સમજી નથી શકતા પરંતુ એના હૃદયની અંદર આનંદ હોય કે હું તો મારી લાઈન ઉપર બરાબર ચાલી રહ્યો છું એમ ભગવાનને જેને ભેગા રાખવા છે એને સુખપાલ જેવું શ્રીજી મહારાજે કર્યું છે હવે આ સુખપાલમાં બહેન પ્રભુ ભજી લેવા ખોતરવું નહીં ખોતરીશું તો દુઃખ આવશે 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 ખોતરીશું તો ઉદ્વેગ આવશે 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 ખોતરીશું તો શોક આવશે 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 ખોતરીએ નહીં ને તો શું કી બસ ભગવાન રાખે એમ રહેવું ભગવાન રાખે એમ રહેવું ભગવાનની ઈચ્છામાં જીવવું ભગવાન મારા જીવન રથને સારથી ભગવાન બનેલા છે ભગવાન રથને જ્યાં લઈ જાય ત્યાં વિશ્વાસ ભગવાન ઉપર રાખીને જે જીવે એના હૃદયમાં ક્લેશ નહીં કારણ કે હું એટલા માટે કહું છું કે બારનો ક્લેશ ઘણી વખત આપણા હાથની વાત હોતી નથી હોતી તમે પરિવારમાં છો તમારે કોઈ સાથે તમે પરિવારમાં રહો છો તમારે તમારા ભાઈ સાથે નથી ઝઘડવું પણ તમારો ભાઈ જ ઝઘડવા આવે રોજ તો શું કરશો તમે એને કહેશો ભાઈ શાંતિ રાખને તાર જોવે લઈ લે પણ ભગવાન બજ એમ તમે એને કહી દેશો પણ એ જ જો તમને રોજ જે ગાળો દેવા આવશે તમારા પરિવારની અંદર કોઈ એકનો સ્વભાવ ક્રોધી હોય અને એક જ્યારે હોય ત્યારે હવારથી હા જુદી પચીસ વખત ક્રોધ કરે તો તમારે બધાને શાંતિ જોઈએ છે પણ એક હવે તમે ઘરના બીજા સભ્યો છે એને શું કરવું પડે એને સુખેથી એટલું સમજી રાખવું પડે કે એનો સ્વભાવ થોડો છે કોઈ રાજ્ય માટે કે દેશ માટે કાર્ય કરતા હોય સારું એવા જે રાજકીય વ્યવસ્થિત ઈમાનદાર વ્યક્તિઓ હોય એને દેશની અંદર લોકોએ સારું કરે તો કઈ હુલ્લડ કરશે ક્યાંક હળગાવશે ક્યાંક બાળશે એનાથી એ લોકોને શું મળવાનું છે એનાથી નિર્દોષ લોકો દુઃખી થાય છે નિર્દોષ લોકો દુઃખી થાય છે ને કોમી હુલ્લળો કરે કોઈ સરકારની સામે સારી સરકાર હોય ને સારા કામ કરે એની સામે કઈ હળગાયું કઈ બાળ્યું કોકની દુકાનો બાળી તો જે ઉદ્દેશ છે એ તો બદલાઈ ગયો જેના માટે જે કારણ થી એને કર્યું હોય એ તો બદલાઈ ગયું ઉદ્દેશ બદલાઈ ગયો અને નિર્દોષ લોકો મરી ગયા ઓલાને ગમે એટલું કામ કરે તેને યશ નહીં આપવાનું આટલું જ છે ને કે પેલા એ કામ કર્યું છે રાજ્ય માટે દેશ માટે ને યશ ના મળવું જોઈએ એમ લખાવું જોઈએ કે એનું શાસન હતું ત્યારે આટલું બધું હળગેલું બસ આટલું એના ઇતિહાસમાં કાળા અક્ષરથી ઇતિહાસ લખાવા માટે જ હળગાવવાનો ને બીજો તો કોઈ ઉદ્દેશ નહીં ને નિર્દોષને મારવાના અને પેલી સારી વ્યક્તિ એનું સમર્પણ કરીને મરી મટી છે દેશ માટે રાજ્ય માટે સમાજ માટે એનું કાળા અક્ષરે કાંઈક ઇતિહાસ લખાય સુવર્ણ અક્ષરો ઉપર થોડા કાળા અક્ષર પડે આટલો જ ઉદ્દેશ ને બીજો કોઈ ઉદ્દેશ નહીં ને તો જે સારો વ્યક્તિ છે શું કરવાનો છે એને ક્લેશને ઠારવો હશે તો એ નથી ઠરવાનો કારણ કે એ ક્લેશ તો ત્યારે ઠરે કે એ સંપૂર્ણ રાખ થઈ જાય બિચારો તે દી ક્લેશ ઠરે એનો ત્યાં સુધી ના થાય હવે રાખ થવું એ એના હાથની વાત નથી એના હાથની તો એ વાત નથી કારણ કે પરિવર્તનશીલા દુનિયા આજે કોઈ દેશને કેટલો ઉન્નત કર્યો હોય કોઈ વ્યક્તિએ હવે એવો વ્યક્તિ પંદર વીસ વર્ષ દેશનું શાસન કરે ને સારી રીતે દેશને બહુ આગળ લઈ જાય ને ઘણી મહેનત કરે એને ઘણો બધો અભયસ આપવા માટે ઘણા તરફથી બીજા ઉપદ્રવો થયા હોય અને પછી એવો વ્યક્તિ જાય ત્યાર પછી એવા દેશનું સુકાન પાછું એવાના હાથમાં આવે એટલે દેશ પાછો ફરીથી ચોપડે દેવું ચાલુ ફરીથી પાછી ઉપાધિ ચાલુ માટે દુનિયાની અંદર સ્થાન કે પ્રદેશ એના ક્લેશને આપણે નથી રોકી શકતા પરંતુ આપણા આત્માની અંદર બહારના ક્લેશનો ડંશ ન બેસે એટલી સમજણની જરૂરિયાત આપણી પાસે ચોક્કસ છે જો એટલી સમજણ આપણી પાસે આવી જશે તો મહારાજ હંમેશા ભેગા 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 ભગવાન કોઈની પર્સનલ પ્રોપર્ટી નથી ભગવાન તો જે એનો થાય ભગવાન એના થાય ભગવાનનો આજ સીધો ન્યાય છે આપણે એના તો એ આપણા આવું છે અને એ આપણા હૃદયમાં હોય તો આપણા હૃદયમાં સુખ ને શાંતિ રહે ક્લેશને લીધે તો અમે અમારો દેશ છોડીને વનમાં રહ્યા હતા લો મહારાજ કે જ્યાં ક્લેશ હોય ને ત્યાં પગ ના મૂકીએ ક્લેશ ને મટાડવા માટે જ અમે અમારો દેશ છોડી દીધો હતો અને વનમાં જતા રહ્યા હતા દત્તાત્રેય ભગવાને પોતાના જીવનથી બતાવ્યું કુંવારીમાંથી કુંવારી છોકરીમાંથી દત્તાત્રેય ભગવાને ગોણ લીધો કે પેલી કુંવારી કન્યા ડાંગર ખાંડતી હતી ને એમાં એને બંગડીઓ પહેરેલી પેલી ખખડ્યા કરે ને તે એક પછી એક એક પછી એક તોડી પછી એક જ રહી ત્યાર પછી અવાજ ના કર્યો એમ દત્તાત્રેય ભગવાન કે વન ની અંદર એકલા રહીએ ને તો કાંઈ ઉપાધિ નહીં કોઈ ઉપાધિ નહીં વનમાં એકાકી ફરતો હોય કોઈ પ્રકારનો ક્લેશ તો એને કોણ ક્લેશ કરે ત્યાં કશો ક્લેશ નહીં ભગવાન ભજે શાંતિથી પરંતુ શ્રીજી મહારાજ ને એટલું જંગલમાં ગયા તો એ પાછા મહારાજ આવ્યા ક્યાં સત્સંગમાં શ્રીજી મહારાજ કે જંગલમાં મજા નથી એવું મહારાજે પોતાના વૃતાંતથી જ સાબિત કર્યું અને પાછા સંતને મધ્ય જન્મ ધરવો મહારાજે એમ ના કીધું કે જન્મ ધરવાનું નિમિત્ત ઊભું કરીને મધ્યના અડતાલીસમાં માં શ્રીજી મહારાજ એમ ના બોલ્યા કે જંગલમાં જન્મ ધરશું

સંતનો મહારાજે મુમુક્ષુને બતાવ્યું કે સંતના મધ્ય જન્મ ધરીને સંતનો સમાગમ કરીને ઠેક આત્યંતિક કલ્યાણને પમાય છે જંગલના ઝાડવાઓથી આત્યંતિક કલ્યાણ મળતું નથી સાધુના સંગથી આત્યંતિક કલ્યાણ મળે છે અંત્યના તેરમા વચનાવતમાં મહારાજ એમ બોલ્યા કે મુક્તાનંદ સ્વામીને મહારાજનો સ્વભાવ એવો હતો એકલા જ રહેવું ગમતું છતાં પણ મહારાજ કે સ્વામી તમે અમને રામાનંદ સ્વામીના દર્શન કરાવો ને પછી આપણે બે જણા જંગલમાં જઈને ધ્યાન કરીશું પણ મહારાજે જંગલમાં જવાનું નક્કી કર્યું ને તોય સાથે કોને લેવાનું નક્કી કર્યું પછી મુક્તાનંદ સ્વામીને એટલે શ્રીજી મહારાજ એ કહેવા માગે છે જેને સુખેથી ભગવાન ભજવા હોય સુખેથી એને ભગવાનના સાધુનો સંગ જબરજસ્ત રાખવો જેટલો સંગ એનો પ્રબળ એટલું એના અંતરમાં સુખ વધારે જેટલો સંગની અંદર એનું પ્રબળ પણ ઓછું એટલું અંતરમાં સુખ ઓછું સદગુરુ ગુનાદિત સ્વામી કે છે ભગવાનના મોટા એકાંતિક સાધુ ગાયની આવની જગ્યાએ છે આવમાં તો દૂધનું સુખ આવે વાછડાને એમ શાસ્ત્રોની અંદર લખેલા લક્ષણો પ્રમાણે ભગવાનના મોટા સત્પુરુષોનો સંગ કરે એને ભગવાનનું સુખ આવે આવે ને આવે છે આવે છે એટલે શ્રીજી મહારાજ કે અમારે ક્લેશને લીધે તો દેશ છોડ્યો અમે વનમાં રહ્યા હતા સાત વર્ષ વનમાં રહ્યા ફળ ખાઈને તપ કર્યું ઉત્તર પૂર્વ દક્ષિણ ભારતમાં મોટા મોટા તીર્થ કહેવાય છે તીર્થોને કરીને અમે પશ્ચિમ ભારતમાં આવ્યા અને સદગુરુ રામાનંદ સ્વામીના દર્શન કર્યા બધેથી આવીને પછી રામાનંદ સ્વામીના દર્શન કર્યા પછી શું થયું लो की करित देख कर ताकि रुचि बाई तब हमारे या की इनकी हमारी रुचि मिल गए तब हमती टकी गए वो तब हम टकी गए थेऊ इनमें सामर्थ्य है जितनो દેખત પરખ તો સ્વામીની અલૌકિક રીત અમે દેખી અમારી અને તેમની રુચિ એક થઈ ગઈ અમારી અને તેમની રુચિ જ્યારે મળી ગઈ ત્યારે અમે અહીંયા ટકી ગયા છીએ એમનામાં જે સામર્થ્ય હતું તે તેમને અમને દેખાડ્યું અને અમારામાં જે કાંઈ પ્રતાપ હતો તે બધો એમને પારખી લીધો મોટા મોટાને ઓળખે મોટા મોટાને ઓળખે ભગવાને સદગુરુ રામાનંદ સ્વામીને ઓળખી લીધા અને સદ્ગુરુ રામાનંદ સ્વામીએ મહારાજને ઓળખી લીધા બંને એકાબીજાનો પ્રતાપ ઓળખી લીધો પોતે તો નિરાવરણ દ્રષ્ટિવાળા હતા તેઓ મનમાં જે સંકલ્પ કરતા તે વસ્તુને પાસે દેખતા હતા અને જેનામાં જે સામર્થ્ય હોય તેને તેઓ જાણી લેતા હતા અધિકારી વિના કોઈને કહેતા નહીં મોટા પુરુષની જે આવી રીત હોય છે તેને સુગ્ય મનુષ્યો સમજી લેતા હોય છે મોટા પુરુષો મોટાને ઓળખી જાય જાણી જાય પણ એ કોને કે છે અધિકારી વિના કોઈને કહેતા નહીં અધિકારી વિના કહે તો પચે નહીં ઉલટી થઈ જાય કે જાડા થઈ જાય રામાનંદ સ્વામી નીલકંઠવર્નીને બહુ સાચવતા ને આવડના પાટા બાંધતાન બધું કરતા ને ત્યારે રઘુનાથ દાસને અમુક એવા હતા એ લોજના આશ્રમમાં એમ વાત કરતા કે આ રામાનંદ સ્વામીની સાઈઠે બુદ્ધિ બગડી છે ને તે નીલકંઠ વર્ણી આવ્યા છે તેના સિવાય કંઈ ભાડતા નથી અને એમાં મોહ પામી ગયા છે રામાનંદ સ્વામી નીલકંઠવરણીમાં મોહ પામી ગયા છે આવા શબ્દ પણ ઉચ્ચાર હતા પણ સદગુરુ મુક્તાનંદ સ્વામી જેવા પુરુષો હતા એ એક જ વસ્તુ જાણતા કે રામાનંદ સ્વામી જેને આટલો આદર આપે એ સામાન્ય હોય નહીં વિઝન વિઝનમાં ફેર છે વિઝન વિઝનમાં ફેર છે સત્સંગની અંદર જો અલૌકિકતા જોવી હોય તો અલૌકિકતા ઢગલા બંધ છે અને સત્સંગમાં જો લૌકિકતા જોવી હોય તો લૌકિકતા પણ ઢગલા બંધ છે શું જોવું છે જેને પામવું છે એ જ જોવાની ઈચ્છા થાય છે જેને પામવું નથી એ જોવાની ઈચ્છા થાય જ નહીં જેને અલૌકિક એવું અક્ષરધામ પામવું છે એ અલૌકિકતાને શોધશે જેને લૌકિક જન્મને મૃત્યુના દુઃખને પામવા છે લક ચોરાસી માં ફરવું છે લૌકિકતાને ગોતશે સત્સંગ તો ચિંતામણી તુલ્ય છે ચિંતામણી છે જેવું ચિંતવ્ય એવું મળશે સત્સંગમાં અલૌકિકતા ચિંતવી છે તો અલૌકિકતા મળશે વચનામૃતના શબ્દો છે અહો અહો થયા કરે અહો અહો થયા કરે વચનામૃતના શબ્દો છે મહારાજ કે અવગુણ ન લેવો ન લેવો ન લેવો એવી વાત શ્રીજી મહારાજે વધુમાં વધુ વખત કરી એની પાછળનું કારણ એક જ છે અલૌકિકતામાં આપણે જીવતા રહીએ મહારાજે એવું ના કીધું કે સામેવાળામાં અવગુણ નથી અવગુણ દેખાય તો પણ મહારાજ કે એમ વિચારું પ્રથમના ચોવીસમાં કે એનો સ્વભાવ સત્સંગમાં ચાલે એવો નથી તો પણ એને આવો સત્સંગ મળ્યો છે તો એનું બળું ભાગ્ય છે એમ માનીને એનો અતિશય ગુણ લેવો એનો અર્થ ઓલામાં અવગુણ તો છે પણ શ્રીજી મહારાજ કે અતિશય ગુણ લેવો કોના માટે મહારાજે આ પ્રકારનું વિઝન બતાવ્યું છે મુમુક્ષુ માટે કારણ કે જેને આ જન્મ છેલ્લો કરવો છે એને અલૌકિકતાને જ કેન્દ્રમાં રાખીને રહેવું પડે એને પરમાત્માના સ્વરૂપને વળગી રહેવું પડે એને શાસ્ત્રના વચનને વળગી રહેવું પડે એને સત્પુરુષોની વાતને વળગી રહેવું પડે અને એનું વિઝન અલૌકિક હોય તો જ એને અલૌકિકતાની પ્રાપ્તિ થાય નહીં તો ન થાય અને એ મુમુક્ષુના હાથની વાત છે મમુક્ષુના હાથની વાત છે આપણા પોતાના હાથની વાત છે મેં કીધું મંદિરની અંદર ગટરની લાઈન જાય છે બોલો અને ન્યા જઈને પછી બેહીન ખોતરીને પછી ત્યાં કે કંઈ તો હારું ગંધ આવે તો શું આવશે એના કરતા ભાઈ આટલો મોટો હોલ છે ત્યાં બેસીને ભગવાનનું ભજન કરો એનું મેન્ટેનન્સ કરવાવાળા હશે એ કરશે જ્યાં કદાચ પાણી પડતું હોય પાઇપ ફાટી ગયું હોય તૂટી ગયું હોય તો એના મેન્ટેનન્સવાળા હોય કે જે લોકો ગંધમાં જાય ને તોય પાછા પાછા એવાને એવા બહાર નીકળે કેટલાકની કેપેસિટી ના હોય કે ગંધમાં જાય ને તો દુર્ગંધવાળા થઈ જાય એવું હોય આપણે તો હવે આપણે ગંધમાં જઈએ અને આપણે પછી ગંધવાળા થઈ જઈએ આપણું એક તો એટલી અલૌકિકતા કેટલું આપણી અંદર પ્રકાશ કે હોય નહીં તો શું કામનું સોનું હોય એને તમે ગમે એવા અગ્નિમાં નાખો તો એવું ને એવું જ બહાર નીકળે ને પણ એ સિવાયની બીજી ધાતુને અગ્નિમાં નાખો તો રાખ થઈ જાય ખોડી ના મળે એમ આટલો મોટો લક્ષાવધી મનુષ્યોનો સત્સંગ હોય કે કોઈ દેશ હોય કે સમાજ હોય ત્યાં એવું હોય પણ આપણે સોના જેવા ન થયા હોઈએ તો અંદરથી બળીને બહાર નીકળીએ બીજું કાંઈ ના થાય રાખ થઈ જાય રામાનંદ સ્વામી જ્યારે અહીં કે છે રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણિને ઓળખી લીધા નીલકંઠ વર્ણિને ઓળખ્યા અને રામાનંદ સ્વામીએ જે નીલકંઠવરની પ્રત્યેના શબ્દો ભક્ત ચિંતામણી ગ્રંથ કેટલો સારો ગ્રંથ ને એની અંદર રામાનંદ સ્વામીએ જ્યારે નીલકંઠવર્નીનો પત્ર વાંચ્યો છે ત્યારે સ્વામીની વાની પણ ગદગદ થઈ ગઈ છે અને સ્વામીની આંખમાંથી આંસુડા ચાલવા લાગ્યા છે પછી સ્વામીએ મહારાજ પ્રત્યે પત્ર લખીને કીધું કે તમે જે આવ્યા છો એને હું ઓળખું છું તમે કોણ છો તમે નિરન્ન મુક્ત જેવા છો તમારું એવું છે તમે કોઈ મોટા પુરુષ હોય છો બધું લખ્યું અને રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી જેવા બીજા સંતોને લખીને કીધું શું કરજો નીલકંઠ માહી ગુરુ ભાવ રાખજો તમે કરી ઉછાવ શીખ સર્વે યોગની રીત ધર્મ જો કરી પ્રીત તપે કરી કૃષ છે વરની કરજો સેવા અન્ન જળે ઘની એ છે નાના એ નહીં કરો ઘાટ તમે વે મોટા છો તે માટ કલ્પના તો કરો રામાનંદ સ્વામીને હજુ નીલકંઠવર્ની મળ્યા નથી લોજના આશ્રમમાં એક વરણી સ્વરૂપે ફરતા ફરતા આવેલો એક યુવાન એક પીડ સાધુ મુક્તાનંદ સ્વામી ભાઈ રામદાસજી સ્વામી જેવા રામાનંદ સ્વયંના પ્રથમ શિષ્યો એના આશ્રમમાં આવે હજુ રામાનંદ સ્વામી સાથે મેળાપ પણ નથી થયો અને રામાનંદ સ્વામી પોતાના શિષ્યોને પત્રમાં લખે છે કે હે મુક્તાનંદ સ્વામી એ નાના છે એવો ઘાટ ના કરતા તમે ઉંમરમાં મોટા છો અને તમે ઘણા સમયથી ત્યાગાશ્રમમાં છો તમે એવો વિચાર ન કરતા કે આ તો હજુ જુવાન છે મારા જન્મ પછી તો આનો જન્મ છે અને હજુ હમણાં તો આવ્યા છે આવા કોઈ સંકલ્પ કે ઘાટ કરતા નહીં તમે મોટા છો એટલા માટે એની તમે અંજડે કરીને સેવા કરજો અમે એને ઓળખીએ છીએ કોણ છે તમે કદાચ નહીં ઓળખતા હો પણ અમે ઓળખીએ છીએ આમ કરીને સ્વામીએ મુક્તાનંદ સ્વામીને લખ્યું તો મુક્તાનંદ સ્વામીએ નીલકંઠ એવી જ રીતે રાખ્યા છે રામાનંદ સ્વામી આવતા મોર લોજનો ગોખલો પુરાવાનો થયો વાળંદના ઘરમાંથી ખાલી દેવતા લેવા માટેનો એક ગોખલો હતો બાજુમાં દેવતા ખૂટે ત્યારે સંતો ને આ મૂકી દે થાંભડું ને એમાં દેવતા મૂકી દે ઓલી બાય તે બાઈના ખાલી આમ કંકન દેખાય શ્રીજી મહારાજ કે આ તો ધર્મમાં ગોખલો છે આ દિવાલમાં નહીં પૂરી દો અને પૂર્યો ત્યારે ઘણા ત્યાગ્યોને નહોતું ગમ્યું રામાનંદ સ્વામી વખતના જે હતા એને કેવી રીતે ગમે આજનો આવેલો એક યુવાન હજુ આજે આવ્યો આવે જે સત્સંગની અંદર આજે આવ્યો હોય એ તો અહીં ત્યાગ આશ્રમની અંદર નાનો બાળક જ ગણાય ભલે ને પચીસ વર્ષે આવ્યો હોય તો એ બાળક ગણાયે સૌથી નાનો ગણાય અહીં આગળ એ પચીસ વર્ષ નો હોય કોઈ પંદર વર્ષ નો હોય એનાથી પહેલા આવીને પાંચ વર્ષ બેઠો હોય મોટો ગણાય ગોખલો પુરાયો તો કેટલાને ના ગમ્યો પણ મુક્તાનંદ સ્વામીએ કીધું નીલકંઠવણીએ કર્યું એ બરાબર છે બાયો ભાઈઓની સભા બધી નોખી નહોતી બધું ભેગું હાલતું હતું તો કે આ તો ના ચાલે સદગુરુ મુક્તાનંદ સ્વામી કથા કરતા હતા નીલકંઠવની સભામાંથી ઊભા થઈ નીકળી ગયા કે હાલો આપણે કથા જુદી કરશું બધી સભા એ બાજુ જતી રહી તો મુક્તાનંદ સ્વામી થવા લાગ્યા આ રામાનંદ ખાલી આટલું લખીને મુક્તાનંદ સ્વામી એ પ્રમાણે રહેવા લાગ્યા એ રામાનંદ સ્વામીની અલૌકિક દ્રષ્ટિ અને મુક્તાનંદ સ્વામીની સદગુરુ રામાનંદ સ્વામીમાં જબરજસ્ત અલૌકિક નિષ્ઠા એટલે થાય નહીં તો આજે કોઈ આવીને આટલો ફેરફાર આશ્રમમાં કરાવવા લાગે અને વર્ષો જૂના આટલા ત્યાગીઓ હોય એમાં પણ જેને મુખ્ય કર્યા હોય એવા મુક્તાનંદ સ્વામી એમ તરત અનુસરવા માંડે એટલે મોટા મોટાને ઓળખે વાત એટલી છે મોટા હોય ને એ મોટાને ઓળખી શકે જીવ શું ભગવાન કે ભગવાનના મોટા પુરુષને ઓળખી શકે એ ના ઓળખે મોટા મુક્ત તો આ પૃથ્વી પર આવ્યા છે શું બધાને ઓળખી જ લીધા હોય જો બધાને ઓળખી લીધા હોય તો તો ઓહો એવું થતું જ નથી રામાનંદ સ્વામીને બધાએ નથી ઓળખ્યા રામાનંદ સ્વામીને જેવા છે એવા બધા નથી ઓળખ્યા શ્રીજી મહારાજ ને પણ નથી ઓળખ્યા મુક્તાનંદ સ્વામી ગોપાલ સ્વામી રઘુવીરજી મહારાજ ને પણ જેવા છે એવા નથી ઓળખ્યા એમ શાસ્ત્રો કે છે હરિચરદન સાગરની કથામાં જ આગળ આવશે કે ગોપાળનંદ સ્વામીને એક શ્રીજી મહારાજ ઓળખતા જેવા હતા એવા બાકી કોઈ ઓળખતું નહોતું આવું છે એટલે મોટા મોટાને ઓળખે પૂર્વે જે જે અવતારો થઈ ગયા છે તેમને અપાર સામર્થ્ય દેખાડ્યું છે એક એક થી અધિક પ્રતાપ દેખીને તેઓને ઈશ્વર કહ્યા છે મોટાના પ્રતાપને દેખીને લોકો તેમને આ પરમેશ્વર છે એમ કહે છે તેઓ છુપાયા છુપાતા નથી જેમ સૂર્ય ઉદય થાય ત્યારે કંઈ ઘાટું અંધારું રહેતું નથી બળે બલન કર સામ્રથ નિજ કો દેખાવન જોરા બહુ સરસ વાત છે કરત દેખાવન સામ્રથ બલ કર જે હા દેખાવન સામ્રથ બલ કર જે હા તુચ્છ જન કે કામ હેતે હા તુચ્છજન કે કામ હેતેહા જે મોટા પુરુષો હોય તે ક્યાંય બળ વાપરતા નથી જોર કરીને પોતાનું સામર્થ્ય દેખાડતા નથી અને બળ કરીને જે સામર્થ્ય દેખાડે છે તે તો તુચ્છ માણસોનું કામ છે ભગવાનના મોટા પુરુષો ભગવાનના મોટા ભક્તો ભગવાનના મુક્તો આ જગતની અંદર કાંઈ બળ નથી બતાવતા કશું જ બળ નથી બતાવતા પ્રથમના સત્યાવીસમાં વચનો મહારાજે કહ્યું છે સમર્થ થકા ઝરણા કરવા એ બધાઈથી થાય નહીં તુચ્છ જીવના અપમાનને પણ સહન કરવું બહુ મોટી સામર્થ્ય છે બહુ મોટી સામર્થ્ય છે જ્યારે તુચ્છ જીવનું અપમાન ભગવાન કે ભગવાનના કોઈ ભગવાનના મોટા પુરુષ ભગવાનના કોઈ ભક્ત એકાંતિ કે જ્યારે સહન કરે ત્યારે લૌકિક દ્રષ્ટિવાળો એવું જોવે છે કે કેવું સહન કરે છે જો કરવું જ પડે ને તાકાત છે નહીં એટલે પરંતુ એ જ વાતને અલૌકિક દ્રષ્ટિવાળો એમ જોવે છે કે એ તો સમર્થ છે પરંતુ તુચ્છ જીવના માન અને અપમાનને સહન કરે છે માટે બહુ મોટી સામર્થ્ય વાળા છે એમ પ્રથમના મહારાજે કહ્યું છે પ્રથમ જોવા વાળાને અલૌકિક ભાવ થાય અને એવી રીતે ન જોવે એને લૌકિક ભાવ થાય બે વાત જોવાની દ્રષ્ટિની અંદર રહેલી છે સમર્થ છે એને ઓળખવાની એક જ રીત છે સમર્થ ને ગમે એટલો ધૂતકાર મળે એનું કોઈ ગમે એટલું અપમાન કરે તો પણ સમર્થ હંમેશને માટે સ્થિર થઈને રહ્યા હોય એક ભગવાનના આશરા ઉપર સ્થિર થઈને રહ્યા હોય ભગવાનનું કાર્ય ભગવાન જ કરે આટલો એને વિશ્વાસ હોય છે ભગવાનના કાર્યને ક્યારેય પોતાના હાથમાં ન લેવું એવું ચોક્કસ એ સહન શક્તિનું બંધન રાખે છે ભગવાનની ઈચ્છા અને ભગવાનનું જે કાર્ય છે એને આપણે ન કરાય એવી એને ખબર છે માટે અહીં આગળ લખે છે બળ કરીને સામર્થ્ય દેખાડે બળ કરીને એટલે આંચકા મારીને સમજે ને આંચકા મારીને સામર્થ્ય બતાવે એ તુચ્છ માણસોનું કામ છે પણ જે સમર્થ પુરુષો છે તો સ્થિર થઈને બેઠા હોય ब्रह्मांड किडि चले जब हो ताको किडि न समझना कब हो ब्रह्मांड बहु चले जब हो ताको ताकोकिडि न समझना हो इतनो समर्था किडि में न होवे इतनो સામ્રથ કીડી મેન હોવે વિચાર વિચાર કરી કરી જોવે જોવે જ્યારે કીડી આખા બ્રહ્માંડને લઈને ચાલે ત્યારે તેને કીડી માનવી નહીં બોલો કીડી જેવો દેખાતો હોય જીવ કીડી આખું બ્રહ્માંડ એની ઉપર નામ કીડી આવી જતી હોય તેને કીડી મનાય એવી રીતે કોઈપણ વ્યક્તિનું પરિમાન કાર્ય ઉપરથી થાય છે એનું કરેલું એનું એનું વર્તમાન કાર્ય ભૂતકાળનું કાર્ય એને જોવા ઉપરથી એનું અનુમાન થાય છે એને કીડી બ્રહ્માંડને લઈને ચાલે છે એનો અર્થ જે છે કીડી નથી હા સામર્થ્ય પરમાત્માનું છે પણ એ કીડી એટલી પાત્ર છે કે અંદર ભગવાન એટલો પ્રકાશ પાથરી શકે છે એમાં પ્રકાશ પાથરી શકે છે એના કાર્ય ઉપરથી ખબર પડે કાર્ય છે એના ઉપરથી ખબર પડે કે એની અંદર ભગવાને પ્રકાશ પાથર્યો છે જેના કારણે ભગવાનનો પ્રકાશ એમાં કેમ પથરાયો છે એ પાત્ર એવું છે એટલે પથરાયો છે શ્રીજી મહારાજ નડિયાદમાં ગયા અને નડિયાદમાં શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી બધા કરી કથા વાર્તા કરી પછી મહારાજ વાતો કરી એટલે મુક્તાનંદ સ્વામી વાતો કરે મહારાજ પછી આરામમાં જાય નડિયાદના ભક્તો બધાય સ્વામીને કે સ્વામી તમે વાતો કરો છો તરત સમજાઈ જાય છે પણ શ્રીજી મહારાજ વાતો કરે છે એ સમજાતી નથી ત્યારે મુક્તાનંદ સ્વામી એવું ના બોલ્યા કે મહારાજની વાતોને તો હું જ સમજી શકું ને સ્વામી એવું ના બોલ્યા સ્વામી એવું બોલ્યા કે શ્રીજી મહારાજ ભેગા ચાલીસ વર્ષથી હું ફરું છું અને શ્રીજી મહારાજની ભેગા ચાલીસ વર્ષથી મને પરિચય છે છતાં પણ હજુ શ્રીજી મહારાજના અભિપ્રાયને હુંય નથી ઓળખી શક્યો હુંય નથી જાણી શક્યો હું પણ શ્રીજી મહારાજની વાતને નથી સમજી શકતો તો તમે ક્યાંથી સમજી શકશો ક્યાંથી સમજી શકશો આમ કીધું સ્વામીએ ચાલીસ વર્ષથી દીક્ષા લઈને શ્રીજી મહારાજ ભેગા એટલે કે દીક્ષા લઈને ચાલીસ વર્ષથી હું સાધુ થયેલો છું છતાં પણ શ્રીજી મહારાજની વાતને હજુ આજે હું નથી સમજી શકતો તમે ક્યાંથી સમજી શકો આ સ્વામીએ પોતાનું કીડી જેવું સ્વરૂપ બતાવ્યું પણ એ મુક્તાનંદ સ્વામી વાતો કરતા હોય ત્યારે બે હજાર વ્યક્તિઓના પ્રશ્નોના સમાધાન થઈ જાય એ સ્વામીનું સામર્થ્ય જોતા એટલી ખબર પડે ને કે આ કીડી જેવા દેખાય છે પણ છે નહીં છે નહીં ભગવાનના મુક્તો પૃથ્વી ઉપર આવે ત્યારે મનુષ્ય જેવા દેખાતા હોય પણ મનુષ્ય જેવા છે નહીં એમ કેમ ખબર પડે શું એમાંથી પ્રકાશ નીકળવા લાગે તો ખબર પડે શું એ બ્રહ્માંડની ગતિઓને રોકી દે તો ખબર પડે વર્ષો પહેલા એક ભાઈએ પ્રશ્ન પૂછેલો કે ગોપાળન સ્વામી જેવા પુરુષ અત્યાર છે ક્યાં શું કામ પડ્યું તમારે તો કે ગોપાલન સ્વામી ગ્રહણ રોક્યું એવા કોઈ ખરા શાસ્ત્ર આત્યંતિક કલ્યાણ માટે ગ્રહણ રોકે એવા ખોડવા એવું કયું શાસ્ત્ર કે છે પૃથ્વી પરનું એક શાસ્ત્ર ખોડી બતાવો એમાં પણ ભગવાન સ્વામિનારાયણ ના કરેલા જે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા અને જે સંતોએ શાસ્ત્રો કર્યા છે વચનામૃતમાં છે એમાં આત્યંતિક કલ્યાણ માટે ગ્રહણ રોકે એવા પુરુષ મળે તો આત્યંતિક કલ્યાણ થાય મેં કીધું એવું એક વાક્ય ખોડી લાવો આજે વર્ષો થયા છે હજુ નથી મળ્યું કારણ કે શાસ્ત્ર એવું કહેતું જ નથી ભગવાનને જ્યારે જે ભગવાનના એકાંતિક સંત કે ભક્ત દ્વારા જેટલો પ્રકાશ જ્યાં બતાવો ઘટે એટલો બતાવે ગોપાલ સ્વામીએ ગ્રહણ રોક્યા મુક્તાનંદ સ્વામી એક ગ્રહણ રોક્યું નથી ગુણાદિતનંદ સ્વામી એકે ગ્રહણ રોક્યું નથી નિષ્કુળન સ્વામી એક એક ગ્રહણ રોક્યું નથી તો શું એ સત્પુરુષો દ્વારા હજારોના કલ્યાણ નથી થયા થયા છે શાસ્ત્રની વાતને જાણ્યા વિના વ્યક્તિ પોતાના મન ગળત વિચારોથી જ્યારે ભગવાન કે ભગવાનના મુક્તને ઓળખવા જાય ત્યારે એને ઓળખાય નહી આ પૃથ્વી પર તો ભગવાન પણ કીડી જેવું સ્વરૂપ ધારણ કરીને બેઠા હોય ભગવાનના મુક્તો પણ કીડી જેવું સ્વરૂપ ધારણ કરીને બેઠા હોય અસમર્થ જેવા દેખાતા હોય કીડી કેટલી અસમર્થ છે કીડી આમ ચાલી જતી હોય એક ફૂંક મારો તો ઉડીને કેટલી દૂર પડે હાથથી ઠેલો મારો અને એને જો ભૂલથી આમ એક ટપલી વાગી ગઈ તો કીડીને મરતા કેટલી વાર લાગે એટલું કીડી જેટલું જ હોય કીડી જેટલું જ સ્વરૂપ લઈને ફરતા હોય પણ ખબર પડવી જોઈએ કે આ કીડી જેવું દેખાય છે તો એ આવડું મોટું બ્રહ્માંડ ઉપાડ્યું છે સામાન્ય હશે નહીં પણ એને મોટા ને મોટા જ ઓળખી શકે સર્વનિવાસાનંદ સ્વામી સર્વનિવાસાનંદ સ્વામી માટે એમ લખાયું કે સર્વનિવાસાનંદ સ્વામી પોતે સ્વામી જ્યારે અમદાવાદ દેશની અંદર હતા પચાસ સાધુ એમની ભેગા રહેતા દસ પાર્ષદો પોતે ફરવા જતા એમની સાથે શ્રીગ્રામ વાહન પોતાને સ્વાધીન હતા સર્વનિવાસાનંદ સ્વામીને તો પણ પોતાના મનમાં એક દિવસ એમ વિચાર થયો જ્યાં સુધી ગોપાળન સ્વામીનો સમાગમ કર્યો નથી ત્યાં સુધી નહીં લો આ મોટા મોટાનો મહિમા સમજે સર્વ નિવાસાનંદ સ્વામી પચાસ સાધુ દસ પાર્ષદો સિગ્રામ બધું એમ વિચાર કરીને અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે હાથ જોડીને બોલે મારે વરતાલ ગોપાળન સ્વામી સમાગમ કરવા જવું છે ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજ બોલ્યા સ્વામી તમારામાં શું ન્યૂનતા છે તે જવું પછી સર્વ નિવાસાનંદ સ્વામી બોલ્યા મહારાજ જ્યાં સુધી ગોપાલનો સમાગમ નથી કર્યો ત્યાં સુધી શ્રીજી મહારાજની ઉપાસના સત્સંગની પ્રથા તથા દ્રઢતા થાય નહીં માટે હું આપને વિનંતી કરીને કહું છું મને સમાગમ કરવા જવાની રજા આપો પછી પોતાની પાસે સાઠ જોડ ચનારવિંદ હતા તે શ્રીજીની કેટલીક પ્રસાદીની ચીજો હતી એ બધું અયોધ્યા પ્રસાદજી મહારાજને આપ્યું અયોધ્યા પ્રસાદજી મહારાજ બોલ્યા તમારે જવું હોય તો ભલે પણ આ બધું તમારા સેવકોને બધું વેચી આપો સ્વામીએ પોતાના સેવકોને યોગ્યતા પ્રમાણે બધું વહેંચી આપ્યું સર્વનિવાસાનંદ સ્વામીએ પૂજા પણ વહેંચી આપી બાકીની પૂજા રહી તે આચાર્ય મહારાજને કૃષ્ણ અર્પણ કરીને પોતે એક સેવક સાથે લઈને વડતાલ ગોપાળન સ્વૈનનો સમાગમ કરવા ગયા એવી રીતે મોટા હોય તે મોટાનો મહિમા સમજે જેમ હીરે કરીને હીરાની પરીક્ષા થાય એમ મોટા હોય મોટાને જાણે સાતસોને છપ્પન વિવાદ છે અક્ષરન વાતોમાં વાત એવી છે કે કેવી રીતે ખબર પડે ક્યાં મોટા છે તો જે બહુ મોટા હોય ને ઓળખી કાઢે કીડી જેવું દેખાતું હોય સ્વરૂપ પણ આખું બ્રહ્માંડ લઈને ચાલતા હોય એના ઉપરથી ખબર પડે કે છે મુક્તાનંદ સ્વામીની મોટપ એને કોણ સમજી શકે નીલકંઠ નીલકંઠ વર્નીલકંઠવર્ની આખું ભારત ફર્યા આખું ભારત ફર્યા અને લોજની અંદર ગાર માટીના આશ્રમની અંદર એક ખાલી મુક્તાનંદસના દર્શન કર્યા અને નીલકંઠવરની એમ કહી દે દ્વારકા અહીં જ મારી દ્વારકા હવે મારે આગળ જવાની જરૂર નથી આવું જ્યાં થઈ જાય આટલું ચરિત્ર કોઈ ખાલી વિચારે ને તો એને આખી જિંદગી મુક્તાનંદ સ્વામી શું છે એને સમજવાની જરૂર ના પડે એટલી જ ખબર પડે કે જે નીલકંઠવરીના પગ ક્યાંય ના થંભ્યા મોટા મોટા તીર્થો જેને બાંધી ના શક્યા ગોપાળ યોગી જેવા પુરુષો ભેગા એક વર્ષ રહ્યા તો પણ પગને બાંધી ના શક્યા કેટલા પ્રેમી આંખમાંથી આંસુડા જાય એવા કેટ કેટલા મુમુક્ષુઓ શ્રીજી મહારાજને નીલકંઠ વનની સ્વરૂપે મળ્યા પણ કોઈના આંસુ શ્રીજી મહારાજે બાંધી ના શક્યા સિદ્ધ રાજા જેવા રાજા પોતાના રાજપાઠ આપી દે

એ મુક્તાનંદ સ્વામીનું નામ મોદકાનંદ પાડ્યું છે એ મુક્તાનંદ સ્વામીની ફરિયાદની ચિઠ્ઠીઓ પણ લખાયેલી છે શ્રીજી મહારાજ ઉપર કે આ મુક્તાનંદ સ્વામી શાંતિથી ખાવા દેતાય નથી તો એ મુક્તાનંદ સ્વામીને કયા વિઝનથી જોશું મુક્તાનંદ સ્વૈને મોદકાનંદ નામ પાડ્યું એ વિઝનથી જોશું કે મુક્તાનંદ સ્વામીને નીલકંઠ વર્ણિના વિઝનથી જોશું મોદકાનંદ નામ પાડવા વાળો પણ સત્સંગમાં જ થઈ ગયો છે અને નીલકંઠ વર્ણિ પણ આ સત્સંગમાં આવીને જ સ્થિર થયા છે નીલકંઠ વર્ની મુક્તાનંદ સ્વામી પ્રત્યેનું વિઝન એ વિઝનને જોશું તો મુક્તાનંદ સ્વામી ઓળખાશે કે મોદકાનંદ નામ પાડેલું છે એના વિઝનથી જોશું તો મુક્તાનંદ સ્વામી ઓળખાશે એ મોક્ષોના હાથની વાત છે સત્સંગની અંદર પણ એમ જ છે કે આપણે જ્યારે કોઈ ઉત્કૃષ્ટ વિઝન વાળો છે જે અલૌકિક ભાવમાં સદાય જીવે છે અહોહો ભાવમાં જીવે છે એવા જે ભગવાનના સંતો ભક્તો છે એના વિઝનથી જ્યારે સત્સંગને જોશું ત્યારે આપણને હૃદયની અંદર અહોહપણું લાગશે અને ત્યારે ખબર પડશે કે આ કીડી જેવું શરીર દેખાય છે આખું બ્રહ્માંડ કેવી રીતે ઉપાડ્યું વિચાર કરે તો ખબર પડે વિચાર કર્યા વિના પંચાળાના પહેલામાં શ્રીજી મહારાજ કહે છે કશી ખબર ના પડે અને ગબર ગણને તો કાંઈ ખબર ના પડે માટે અહીં આગળ કે છે કે મોટા પુરુષ ક્યારેય પણ પોતાનું બળ વાપરતા નથી બળ વાપરવું જ નહીં ભગવાનનું બળ ભક્ત ચિંતામણીના પ્રકરણમાં કડી આવે છે ઘણી વખત કથા વાર્તા દરમિયાન હું ગાઉ છું કે જેને બળ બહુ નામી તનું માન્યું પોતાને સેવક પનું ભગવાનના મોટા એકાંતિક સંત ભક્તનું આ લક્ષણ છે જેને બળ બહુ નામિતનું માન્યું પોતાને સેવક પનું તેથી કહો કોના જીતાય આ લોક પોતાનું સેવક રાખે અને ભગવાનનું બળ રાખે બહુ નામીનું બળ રાખે ભગવાનની ઈચ્છા પ્રમાણે જીવે ત્યારે ભગવાન જ સ્વયં એને આ લોકમાં તો જે થવું હોય થાય આ લોકમાં તો ધર્મ ભક્તિને દુઃખ આવ્યા છે આ લોકમાં તો અનેક પ્રકારના આજે જ ભક્ત ચિંતામણીનું એક પ્રકરણ વાંચતો હતો ત્યારે એમાં ધર્મ ભક્તિને ભક્ ધર્મદેવ ભક્તિ માતાને કહે છે લગભગ પ્રકરણ ચૌદ કે પંદરમાં ધર્મદેવ ભક્તિ માતાને કહે છે કે આપણે તો રુદ્ર યજ્ઞ કર્યા અને કેટલા યજ્ઞો કર્યા તે ઉપરથી દુઃખ તો કાંઈ ગયું નહીં અને ઉપરથી દુઃખ વધ્યું જેટલા યજ્ઞ કર્યા એટલું દુઃખ વધ્યું ઘટ્યું નહીં એટલે ધર્મદેવ ભક્તિ માતાને કહે છે કે આ તો જે પ્રારંભમાં લખ્યું છે આવશે બાકી આપણે તમે ધીરજ રાખો સુખ થશે આમ ધર્મદેવે ભક્તિ માતાને કીધું એમ કીધું કે આપણે યજ્ઞ કર્યો તો યજ્ઞ ઊંધો પડ્યો જે કર્યું તો વધ્યું જેટલું કર્યું ભજન એટલું વધ્યું એટલે ભગવાનની ઈચ્છા પ્રમાણે રહીએ આમ ધર્મદેવે કીધું હવે ધર્મદેવ શું અસમર્થ હતા ભક્તિ માતા શું અસમર્થ હતા ના પણ એ ભગવાન ભગવાનના બળે રહેવાવાળા હતા ભગવાનનું બળ એમને વિષય હતું એટલે અહીંયા આગળ આધારાનંદ સ્વામી અહીંયા આગળ આ લક્ષણને લખે છે કે ભગવાનને એકાંતિક સંત ભક્તનું આ લક્ષણ છે બીજી કથા બાકી છે ને આપણે આવતીકાલ સાંભળશું ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વ દેવેશ્વરમ ભક્તિ માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ જે શ્રી ગણશ્યામ મહારાજની